નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ સપ્ટેમ્બર મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નો રજૂ કરીશ. તો આજના આ વિડીયોમાં આપણે કુલ 70 પ્રશ્નો જોશું અને આ 70 પ્રશ્નો જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તો ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે અને આ પ્રશ્નોની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એની ઉપર તમે ક્લિક કરીને અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો. તો હવે આપણે સપ્ટેમ્બર મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના કયા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી પેનલના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે એનવી રમના. એનવી રમના જે છે એ ભારતના 48મા મુખ્ય ન્યાયાધીશ હતા. તાજેતરમાં ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ છે ડી વાય ચંદ્રચૂડ. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની સિંગાપુર ઇન્ટરનેશનલ મેડિએશન સેન્ટરના ઇન્ટરનેશનલ મેડિએટર્સ પેનલના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. હવે આ મધ્યસ્થી કેન્દ્રની જો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપારી વિવાદોને ઉકેલવા માટે પસંદગીની પદ્ધતિ તરીકે આર્બિટ્રેશનને પ્રોત્સાહન આપવાના હેતુથી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. આ કેન્દ્રનો ઉદ્દેશ પક્ષકારોને રચનાત્મક સંવાદમાં જોડાવવા અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલો શોધવા માટે તટસ્થ અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો છે. સિંગાપુર ઇન્ટરનેશનલ મીડિએશન સેન્ટર આંતરરાષ્ટ્રીય વ્યાપારી વિવાદોના ઉકેલો માટે અગ્રણી કેન્દ્ર છે. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે ઉમેશ રેવણકર. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં પાકિસ્તાનમાં ભારતીય મિશનનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા કોણ બની? તો તેના જવાબમાં આવશે ગીતિકા શ્રીવાસ્તવ, એટલે કે આન્સર સી. ગીતિકા શ્રીવાસ્તવ તાજેતરમાં વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે સેવા આપી રહી છે. તે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં તેના હાઈ કમિશનમાં ભારતના નવા ચાર્જ ડી અફેર્સ હશે અને તે સુરેશ કુમારનું સ્થાન લેશે. ગીતિકા શ્રીવાસ્તવ પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા હશે, જે લિંગ સમાનતા અને નેતૃત્વની ભૂમિકામાં મહિલાઓને સશક્તિકરણની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ગીતિકા શ્રીવાસ્તવ 2005ની બેન્ચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે અને તે હાલમાં ઇન્ડો પેસિફિક વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ યુદ્ધ જહાજ મહેન્દ્રગીરી ક્યાં શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે? તો તેના જવાબમાં આવશે મઝગાવ ડોક શિપ બિલ્ડર્સ, એટલે કે આન્સર સી. ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ મહેન્દ્રગીરી 1 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની પત્ની સુદેશ ધનખરે યુદ્ધ જહાજનું લોન્ચિંગ કર્યું હતું. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ મહેન્દ્રગીરીને મઝગાવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. મહેન્દ્રગીરીનું નામ ઓડિશાના પૂર્વ ઘાટમાં એક પર્વત શિખર પરથી રાખવામાં આવ્યું છે અને તે પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સ શ્રેણીનું 7મું જહાજ છે. આ યુદ્ધ જહાજ અદ્યતન શસ્ત્રો અને સેન્સર્સ અને પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ્સ ધરાવે છે અને પ્રોજેક્ટ 17A હેઠળ બાંધવામાં આવેલા નીલગીરી ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ્સના 7 યુદ્ધ જહાજોમાંથી છેલ્લું છે. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં રેલવે બોર્ડની પહેલી મહિલા અધ્યક્ષ કોણ બની? તેના જવાબમાં આવશે જયા વર્મા સિન્હા. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં કોણ સ્વરાજ ટ્રેક્ટર્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા? તેના જવાબમાં આવશે MS ધોની. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં ઝ્યુરિક ડાયમંડ લીગ ચેમ્પિયનશિપ 2023માં નીરજ ચોપડાએ ક્યુ મેડલ જીત્યું? તેના જવાબમાં આવશે સિલ્વર મેડલ. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં કોણે કોઇમ્બતુરમાં સ્વતંત્ર ભારતના પ્રથમ નાણામંત્રી RK ષણમુખમ ચેટ્ટીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું? તો તેના જવાબમાં આવશે પિયુષ ગોયલ. પિયુષ ગોયલ જે છે એ તાજેતરમાં ભારત સરકારમાં ટેક્સટાઇલ્સ, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનના વિભાગના
કેન્દ્રીય મંત્રી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કોઇમ્બતુરમાં સ્વતંત્ર ભારતના પ્રથમ નાણામંત્રી આર કે ષણમુગમ ચેટ્ટીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ અનાવરણ કોઇમ્બતુરમાં સાઉથ ઇન્ડિયન મિલ્સ એસોસિએશન કોમ્પ્લેક્સ ખાતે થયું હતું. આ એસોસિએશનની જો વાત કરીએ તો આ એસોસિએશનની સ્થાપનામાં આર કે ષણમુગમ ચેટ્ટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને આ સંસ્થા દક્ષિણ ભારતમાં કાપડ ઉદ્યોગને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં કોને બ્રિક્સ ઇનોવેશન ફોરમમાં વર્લ્ડ ઇનોવેશન એવોર્ડ મળ્યો? તો તેના જવાબમાં આવશે શાંતા થોટમ. હવે શાંતા થોટમ જે છે એ તેલંગાણાની ચીફ ઇનોવેશન ઓફિસર છે. ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમ કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? તો તેના જવાબમાં આવશે સિંગાપુર. ત્યારબાદનો અગિયારમો પ્રશ્ન, તાજેતરમાં ઇસરો દ્વારા 2 સપ્ટેમ્બર 2023 ના રોજ આદિત્ય L1 મિશન ક્યાં લોન્ચ વ્હીકલ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું? તેના જવાબમાં આવશે PSLV C-57, એટલે કે આન્સર એ. આ સૂર્ય મિશન લોન્ચ કરનાર ભારત એશિયાનો ત્રીજો દેશ બન્યો છે. આની પહેલા ચાઇના અને જાપાન સૂર્ય મિશન લોન્ચ કરી ચૂક્યું છે. 2 સપ્ટેમ્બર 2023 ના રોજ ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય L1 શ્રી હરિકોટા સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનનો સૂર્યનો અભ્યાસ કરવા માટે 125 દિવસની યાત્રા કરશે. આ મિશન માટે PSLV C-57 વિસ્તૃત સ્ટ્રેપ ઓન મોટર્સ અને ઉચ્ચ બળતણ ક્ષમતા સાથેનું એક્સેલ સંસ્કરણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આદિત્ય L1 મિશનનો પ્રાથમિક ઉદ્દેશ સૌર પવનો અને સૂર્યના વાતાવરણનો વ્યાપક અભ્યાસ કરવાનો છે. આદિત્ય L1 મિશન સૂર્ય અને પૃથ્વીના L1 પોઈન્ટ પાસે હેલો ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. આદિત્ય L1 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર નિગાર શાહજી છે. આ પ્રશ્ન તમારા માટે IMP બને કે એવું પૂછે એક્ઝામમાં કે આદિત્ય L1 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર કોણ છે. ત્યારબાદનો 12મો પ્રશ્ન, તાજેતરમાં કોની PIB એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી? તેના જવાબમાં આવશે મનીષ દેસાઈ. ત્યારબાદનો 13મો પ્રશ્ન, તાજેતરમાં US રાજ્ય જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે કયા મહિનાને સત્તાવાર રીતે હિન્દુ હેરિટેજ મહિનો તરીકે ઉજવવાની જાહેરાત કરી? તો તેના જવાબમાં આવશે ઓક્ટોબર, એટલે કે આન્સર સી. ત્યારબાદનો 14મો પ્રશ્ન, તાજેતરમાં કોને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણેના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તેના જવાબમાં આવશે આર માધવન. ત્યારબાદનો 15મો પ્રશ્ન, તાજેતરમાં કયા ભારતીય રેમન મેંગેસેસે એવોર્ડ 2023 જીત્યો? તો તેના જવાબમાં આવશે રવિ કન્નન. રેમન મેંગેસેસે પુરસ્કાર, જેને એશિયાનો નોબેલ પારિતોષિક પણ કહેવામાં આવે છે, આ વર્ષે સમારોહની 65મી આવૃત્તિમાં 4 એશિયનોને રેમન મેંગેસેસે એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેમાં બાંગ્લાદેશના કોરવી રક્ષંદ, તિમોર લેસ્ટેના યુજેનિયો લેમોસ, ફિલિપાઇન્સના મેરિયમ કોરોનેલ ફેરર અને ભારતના ડોક્ટર રવિ કન્નન આરનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર એશિયામાં વ્યક્તિઓ અને સંસ્થાઓને સમાજમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે દર વર્ષે આપવામાં આવતો પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. આ પુરસ્કારનું નામ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રેમન મેંગેસેસેના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પુરસ્કારની સ્થાપના 1957માં ફિલિપાઇન્સમાં સ્થિત બિન લાભકારી સંસ્થા રેમન મેંગેસેસે એવોર્ડ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. રેમન મેંગેસેસે પુરસ્કાર સરકારી સેવા, જાહેર સેવા, સમુદાય નેતૃત્વ, પત્રકારત્વ, સાહિત્ય અને સર્જનાત્મક સંચાર કલા અને શાંતિ અને આંતરરાષ્ટ્રીય સમજણ અને ઇમર્જન્ટ લીડરશીપ સહિતની વિવિધ શ્રેણીઓમાં રજૂ કરવામાં આવે છે. ત્યારબાદનો 16મો પ્રશ્ન, તાજેતરમાં કોને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટમાં A+ રેટિંગ મળ્યું?
તેના જવાબમાં આવશે શક્તિકાંતા દાસ, એટલે કે આન્સર સી. શક્તિકાંતા દાસ જે છે એ આરબીઆઈના 25મા ગવર્નર છે અને તેને તાજેતરમાં ગવર્નર ઓફ ધ યર ફોર 2023 પણ મળી ચૂક્યો છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, તાજેતરમાં ખાણ મંત્રાલયના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે વી એલ કાંતા, એટલે કે આન્સર ડી. ખાણ મંત્રાલયના મંત્રી છે પ્રહલાદ જોશી. ત્યારબાદનો 18મો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ 8-9 ડિસેમ્બર 2023 ના રોજ આયોજિત થનાર ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ નો લોગો અને વેબસાઇટ લોન્ચ કરી? તો તેના જવાબમાં આવશે ઉત્તરાખંડ. ત્યારબાદનો 19મો પ્રશ્ન, તાજેતરમાં કઈ ટીમે ડ્યુરન્ટ કપ 2023 નો ખિતાબ જીત્યો? તો તેના જવાબમાં આવશે મોહન બાગાન, એટલે કે આન્સર એ. ડ્યુરન્ટ કપ જે છે એ ફૂટબોલની રમત સાથે સંકળાયેલ છે. ડ્યુરન્ટ કપ 2023માં ગોલ્ડન બોલનો એવોર્ડ નંદકુમાર શેખરને, ગોલ્ડન બૂટનો એવોર્ડ ડેવિડ લલ્લન સાંગાને અને ગોલ્ડન ગ્લોવનો એવોર્ડ વિશાલ કૈથેને મળ્યો છે. ત્યારબાદનો 20મો પ્રશ્ન, તાજેતરમાં કોણે આકાશવાણી અને સમાચાર સેવા વિભાગના મુખ્ય મહાનિર્દેશક તરીકેનો ચાર્જ સંભાળ્યો? તો તેના જવાબમાં આવશે ડોક્ટર વસુધા ગુપ્તા, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો 21મો પ્રશ્ન, તાજેતરમાં કઈ ટીમે મેન્સ હોકી 5S એશિયા કપનો ખિતાબ જીત્યો? તો તેના જવાબમાં આવશે ભારત, એટલે કે આન્સર સી. ભારતે પાકિસ્તાનને હરાવીને આ એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ત્યારબાદનો 22મો પ્રશ્ન, તાજેતરમાં દીપક ગુપ્તાની કઈ બેંકના વચગાળાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે કોટક મહિન્દ્રા બેંક. ત્યારબાદનો 23મો પ્રશ્ન, ચંદ્રયાન 3ના કાઉન્ટડાઉનને અવાજ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા જેનું તાજેતરમાં અવસાન થયું છે? તો તેના જવાબમાં આવશે એન વલરામથી, એટલે કે આન્સર બી. ચંદ્રયાન 3ના પ્રોજેક્ટ ડાયરેક્ટર છે પી વીર મુથુવેલ. ત્યારબાદનો 24મો પ્રશ્ન, તાજેતરમાં કોને 2023 બોરલોક ફિલ્ડ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી? તેના જવાબમાં આવશે સ્વાતિ નાયક. ત્યારબાદનો 25મો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે બાસ્કેટબોલ વર્લ્ડ કપ જીત્યો છે? તો તેના જવાબમાં આવશે જર્મની. બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2023ની જો વાત કરીએ તો તે ફિલિપિન્સ, જાપાન અને ઇન્ડોનેશિયામાં 25 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી આયોજિત થયો હતો. તેમાં જર્મની ચેમ્પિયન, ત્યારબાદ બીજા નંબર પર છે સર્બિયા, ત્રીજા નંબર પર છે કેનેડા અને ચોથા નંબર પર રહ્યું યુએસએ. ત્યારબાદનો 26મો પ્રશ્ન, તાજેતરમાં 2023 સેફ અંડર 16 ચેમ્પિયનશિપ કયા દેશે જીતી? તો તેના જવાબમાં આવશે ભારત. હવે સેફની જો વાત કરીએ તો તેનું પૂરું નામ થાય સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન, જેનું હેડક્વાર્ટર આવેલું છે બાંગ્લાદેશના ઢાકામાં અને તેના પ્રેસિડેન્ટ છે કાઝી સલાહુદ્દીન. અને જનરલ સેક્રેટરી છે અનવરુલ હક હેલાલ. હવે આ ચેમ્પિયનશિપ ભૂટાનમાં 2-10 સપ્ટેમ્બર સુધી આયોજિત થઈ હતી. તેમાં ચેમ્પિયન બન્યું ઇન્ડિયા, રનર્સ અપ રહ્યું બાંગ્લાદેશ. સૌથી વધારે સ્કોર અને બેસ્ટ પ્લેયરનો એવોર્ડ મોહમ્મદ અરબાસને મળ્યો. ત્યારબાદ બેસ્ટ ગોલકીપર સુરતસિંહ અને ફેર પ્લે એવોર્ડ પાકિસ્તાનને મળ્યો છે. ત્યારબાદનો 27મો પ્રશ્ન, તાજેતરમાં યુએસ ઓપન 2023માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો તેના જવાબમાં આવશે નોવાક જોકોવિચ, એટલે કે આન્સર સી. હવે તમને અહીં યુએસ ઓપન 2023ની સંપૂર્ણ યાદી આપેલી છે.
ત્યાર બાદનો 28મો પ્રશ્ન, તાજેતરમાં માસ્ટર કાર્ડના ચેરપર્સન કોણ બન્યું? તેના જવાબમાં આવશે રજનીશ કુમાર, એટલે આન્સર બી. ત્યારબાદનો 29મો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ લીગલ મેટ્રોલોજી સર્ટિફિકેટ જારી કરનાર ભારત કેટલામો દેશ બન્યો? તો તેના જવાબમાં આવશે 13મો. ત્યારબાદનો 30મો પ્રશ્ન, તાજેતરમાં શિક્ષા ક્ષેત્રમાં લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને મળ્યો? તો તેના જવાબમાં આવશે નઝમા અખ્તર. જામિયા મિલિયા ઇસ્લામિયાના વાઇસ ચાન્સલર પ્રોફેસર નઝમા અખ્તરને તાજેતરમાં લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એકેડેમિયાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટીમ લીઝ એડટેક દ્વારા આયોજિત મેકિંગ ઇન્ડિયા એમ્પ્લોયેબલ શીર્ષકના ગ્રાન્ડ કોન્ફરન્સ અને એવોર્ડ્સ કાર્યક્રમમાં ડોક્ટર રઘુનાથ અનંત મેશેલકર દ્વારા તેમને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમને શિક્ષણને રોજગાર સાથે જોડવાના મહાન પ્રયાસો માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. શિક્ષણ, રોજગાર અને કૌશલ્યના ક્ષેત્રોમાં વ્યક્તિગત શ્રેષ્ઠતા, નવીનતા અને વાસ્તવિક વિશ્વની અસરની ઉજવણી કરવા માટે મેકિંગ ઇન્ડિયા એમ્પ્લોયેબલ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો 31મો પ્રશ્ન, તાજેતરમાં કયા આર્મી ડોક્ટર પુણેમાં નેત્ર ચિકિત્સાના ક્ષેત્રમાં ડોક્ટર એ એમ ગોખલે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે સંજય કુમાર મિશ્રા. ત્યારબાદનો 32મો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો તેના જવાબમાં આવશે દ્રૌપદી મુર્મુ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસ પ્રોજેક્ટ નેશનલ ઈ વિધાન એપ્લિકેશન એટલે કે નેવાનું સત્તાવાર રીતે અનાવરણ કર્યું હતું. ઉદઘાટન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રયાસ સંપૂર્ણ પેપરલેસ એસેમ્બલી પ્રક્રિયાને હાંસલ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશન એક યુનિકોડ સુસંગત સોફ્ટવેર કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા નાગરિકો અને વિધાનસભાના સભ્યો બંને માટે તમામ કાયદાકીય કાર્યો અને ડેટા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાના પ્રાથમિક ધ્યેય સાથે વિકસાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 21 રાજ્યની વિધાનસભાઓએ નેવાના અમલીકરણ માટે ઔપચારિક રીતે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે MOU પર હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદનો 33મો પ્રશ્ન, તાજેતરમાં નેશનલ વ્હીલચેર રગ્બી ચેમ્પિયનશીપ કયા રાજ્યએ જીતી? તેના જવાબમાં આવશે મહારાષ્ટ્ર, એટલે કે આન્સર સી. મહારાષ્ટ્રે આ 5મી નેશનલ વ્હીલચેર રગ્બી ચેમ્પિયનશીપ કર્ણાટકને હરાવીને જીતી છે. તે પરથી મેપમાં આપણે જોઈ શકીએ અહીંયા આવેલું છે મહારાષ્ટ્ર, જે ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક અને ગોવા સાથે સરહદ ધરાવે છે. મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ, રાજ્યપાલ છે રમેશ બૈસ, મુખ્યમંત્રી છે એકનાથ શિંદે, જિલ્લાઓ છે 36, લોકસભાની સીટ છે 48 અને રાજ્યસભાની સીટ છે 19. ત્યારબાદનો 34મો પ્રશ્ન, તાજેતરમાં નેસ્કોમની ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે સિંધુ ગંગાધરન, એટલે કે આન્સર સી. હવે નેસ્કોમની જો વાત કરીએ તો તેનું પૂરું નામ થાય નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ. ત્યારબાદનો 35મો પ્રશ્ન, તાજેતરમાં વિદેશ મંત્રાલય દ્વારા ઓસ્ટ્રેલિયામાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે ગોપાલ બાગલે, એટલે કે આન્સર બી. તે પરથી ઓસ્ટ્રેલિયાની જો વાત કરીએ તો તેની કેપિટલ છે કેનેબ્રા, પ્રાઇમ મિનિસ્ટર છે એન્થોની અલ્બાનીસ અને કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર. ત્યારબાદ 36મો પ્રશ્ન, તાજેતરમાં મદનલાલ રેગરને ક્યાં દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તેના જવાબમાં આવશે રિપબ્લિક ઓફ કોંગો. ત્યારબાદ 37મો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ડોનેશિયા માસ્ટર્સ 2023માં કયા ખેલાડીએ પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો? તો તેના જવાબમાં આવશે કિરણ જ્યોર્જ. ત્યારબાદનો 38મો પ્રશ્ન, તાજેતરમાં વર્ષ 2022 માટે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ માટે કેટલા વૈજ્ઞાનિકોની પસંદગી કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે 12. વર્ષ 2022 માટે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ માટે 12 વૈજ્ઞાનિકોની પસંદગી કરવામાં આવી છે.
શાંતિ સ્વરૂપ ભટનાગર વિજ્ઞાન ક્ષેત્રે સર્વોચ્ચ વાર્ષિક પુરસ્કાર છે. 12 વૈજ્ઞાનિકોને 7 કેટેગરીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. સીએસઆઈઆરના પ્રથમ ડિરેક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગરના નામ પરથી આ પુરસ્કારો 7 વૈજ્ઞાનિક વિષયોમાં આપવામાં આવે છે. એ વિષયો છે ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, એન્જિનિયરિંગ, ગણિત, દવા, રસાયણશાસ્ત્ર અને પૃથ્વી વિજ્ઞાન. ત્યારબાદનો 39મો પ્રશ્ન. તાજેતરમાં નવી દિલ્હી G20 સમિટ દરમિયાન કયા સંગઠનને કાયમી સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે આફ્રિકન યુનિયન. હવે G20 સમિટની મુખ્ય થીમ હતી વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર. ત્યારબાદનો 40મો પ્રશ્ન. તાજેતરમાં કયા ભારતીયને ઇન્ટરનેશનલ ઇ સ્પોર્ટ્સ ફેડરેશનના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તેના જવાબમાં આવશે લોકેશ સુજી. ત્યારબાદનો 41મો પ્રશ્ન. તાજેતરમાં ભારતે કેટલામી વખત ક્રિકેટ એશિયા કપ જીત્યો? તો તેના જવાબમાં આવશે 8મી વખત. આની પહેલા ભારતે 1984, 88, 91, 95, 2010, 2016 અને 2018માં ક્રિકેટ એશિયા કપ જીત્યો છે. એશિયા કપ 2023ની જો વાત કરીએ તો તે શ્રીલંકા અને પાકિસ્તાનમાં 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર 2023 દરમિયાન આયોજિત થયો હતો, જેમાં ભારત ચેમ્પિયન બન્યું, શ્રીલંકા રનર્સ અપ રહ્યું અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ કુલદીપ યાદવને, સૌથી વધારે રન રહ્યા શુભમન ગિલના અને સૌથી વધારે વિકેટ રહી એમ પથિરાણાની. ત્યારબાદનો 42મો પ્રશ્ન. તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર તરીકેનો કોણે ચાર્જ સંભાળ્યો? તો તેના જવાબમાં આવશે રાહુલ નવીન. હવે તપન ડેકા જે છે એ તાજેતરમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર છે. હવે પ્રવીણ સૂદ જે છે એ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈના ડાયરેક્ટર છે અને પ્રવીણ સિંહના એ પણ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર છે. ત્યારબાદનો 43મો પ્રશ્ન. તાજેતરમાં યશોભૂમિ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સપો સેન્ટરનું ઉદ્ઘાટન કયા રાજ્ય અથવા તો યુટીમાં થયું? તો તેના જવાબમાં આવશે દિલ્હી. હવે આ યશોભૂમિ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સપો સેન્ટર જે છે એનો ટોટલ પ્રોજેક્ટ એરિયા છે 8.9 લાખ સ્ક્વેર મીટર અને બિલ્ડઅપ એરિયા છે 1.8 લાખ સ્ક્વેર મીટર. 17મી સપ્ટેમ્બર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. યશોભૂમિ કન્વેન્શન સેન્ટર એક અત્યાધુનિક સુવિધા છે જે એક છત નીચે આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠતા અને નવીનતાની સુવિધાઓ માટે અત્યાધુનિક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે અને તે ભારતનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર છે અને એશિયામાં સૌથી વધુ વ્યાપક સુવિધાઓમાંનું એક છે. યશોભૂમિ સંમેલન અને એક્સપો સેન્ટરનો પ્રાથમિક ઉદ્દેશ મેળાવડાઓ માટે વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ પ્રદાન કરીને પરિષદો, સંમેલનો અને પ્રદર્શનોની યજમાનીમાં ભારતની પ્રતિષ્ઠા વધારવાનો છે. ત્યારબાદનો 44મો પ્રશ્ન. તાજેતરમાં કોના દ્વારા નવી દિલ્હીમાં વિશ્વકર્મા જયંતિ પર પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી? તેના જવાબમાં આવશે નરેન્દ્ર મોદી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીના દ્વારકામાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સપો સેન્ટર ખાતે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ પરંપરાગત કારીગરોને ટેકો આપવાનો છે. કેન્દ્ર સરકાર તેમને 13,000 કરોડ રૂપિયાની ફાળવણી સાથે સંપૂર્ણ ભંડોળ આપશે. કારીગરોને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા ઓળખ પણ આપવામાં આવશે. આ સ્કીમમાં કૌશલ્ય અપગ્રેડેશન અને પ્રાથમિક અને અદ્યતન તાલીમની ઓફર સાથે 15,000 રૂપિયાનું ટૂલ કિટ પ્રોત્સાહન પણ સામેલ છે. કારીગરોને રાહત વ્યાજદરો સાથે કોલેટરલ ફ્રી ક્રેડિટ સહાયની એક્સેસ પણ મળશે. ડિજિટલ વ્યવહારો માટે માર્કેટિંગ સહાય માટે પ્રોત્સાહનો પણ આપવામાં આવશે. સુથારકામ, લુહારકામ, સુવર્ણકામ, માટીકામ અને ટેલરિંગ જેવી 18 પરંપરાગત હસ્તકલા પણ આ યોજનામાં આવરી લેવામાં આવશે. ત્યારબાદનો 45મો પ્રશ્ન.
તાજેતરમાં ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશનના નવા અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી? તેના જવાબમાં આવશે શ્રી નિવાસન કે સ્વામી. ત્યારબાદનો 46મો પ્રશ્ન, તાજેતરમાં જૂની સંસદનું શું નામ રાખવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે સંવિધાન સંસદ. ત્યારબાદનો 47મો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય અથવા તો યુટીના ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલીને શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે જમ્મુ કાશ્મીર. ત્યારબાદનો 48મો પ્રશ્ન, તાજેતરમાં કેટલા કલાકારોને સંગીત નાટક અકાદમી અમૃત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે 84. જગદીપ ધનકરે એક મહત્વપૂર્ણ સમારોહમાં વિવિધ ક્ષેત્રોના 84 પ્રતિષ્ઠિત કલાકારોને સંગીત નાટક અકાદમી અમૃત પુરસ્કારો અર્પણ કર્યા હતા. આ પુરસ્કારોનું મહત્વ 75 વર્ષથી વધુ વયના ભારતીય કલાકારોને સન્માનિત કરવાના તેમના ઉદ્દેશમાં રહેલું છે. સમારોહમાં 70 પુરુષો અને 14 મહિલાઓ સહિત કુલ 84 કલાકારોએ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે સંગીત નાટક અકાદમીએ એકેડેમી પરિસરમાં 16-20 સપ્ટેમ્બર દરમિયાન 4 દિવસીય ઉત્સવનું આયોજન કર્યું હતું. ત્યારબાદ 49મો પ્રશ્ન, તાજેતરમાં સિંગાપુર ગ્રેન્ડ પ્રિક્સ 2023 કોણે જીતી? તો તેના જવાબમાં આવશે કાર્લોસ સેન્સ જુનિયર, એટલે કે આન્સર એ. ત્યારબાદનો 50મો પ્રશ્ન, તાજેતરમાં આઈસીસીએ મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનું સત્તાવાર ગીત દિલ જશ્ન બોલે રિલીઝ કર્યું, તે કોના દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે? તો તેના જવાબમાં આવશે પ્રીતમ, એટલે કે આન્સર ડી. હવે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જે છે એ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી આયોજિત થશે અને તે ભારતના કુલ 10 શહેરોમાં આયોજિત થશે. ત્યારબાદનો 51મો પ્રશ્ન, તાજેતરમાં સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે સુરેશ ગોપી. ત્યારબાદનો 52મો પ્રશ્ન, તાજેતરમાં રેલવેની સિગ્નલ સિસ્ટમ વિકસાવવા માટે કયા દેશે ભારતની ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો તેના જવાબમાં આવશે શ્રીલંકા. ઇરકોન કંપનીની જો વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ઇન્ડિયન રેલવે કન્સ્ટ્રક્શન ઇન્ટરનેશનલ લિમિટેડ, જેના ચેરમેન અને એમડી છે યોગેશ કુમાર મિશ્રા. ત્યારબાદ શ્રીલંકાની જો વાત કરીએ તો તે સાઉથ એશિયાનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે શ્રી જયવર્ધનેપુરા કોટે અને કોલંબો. ત્યાંના પ્રેસિડેન્ટ છે રાનિલ વિક્રમસિંઘે, પ્રાઇમ મિનિસ્ટર છે દિનેશ ગુણવર્ધને અને કરન્સી છે શ્રીલંકન રૂપી. ત્યારબાદનો 53મો પ્રશ્ન, તાજેતરમાં કયા ભારતીય મૂળના લેખકની નવલકથા વેસ્ટર્ન લેન બુકર પ્રાઇઝ 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે ચેતના મારુ. ત્યારબાદનો 54મો પ્રશ્ન, તાજેતરમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સ એસોસિએશનના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તેના જવાબમાં આવશે ધનંજય જોશી. ત્યારબાદનો 55મો પ્રશ્ન, તાજેતરમાં કોને જમ્મુ કાશ્મીરમાં કચરા સામે યુદ્ધ માટેના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે કેપ્ટન બાના સિંહ. ત્યારબાદનો 56મો પ્રશ્ન, તાજેતરમાં પ્રમિલા મલિક કયા રાજ્યની વિધાનસભાની પહેલી મહિલા સ્પીકર બની? તેના જવાબમાં આવશે ઓડિશા. ઓડિશાની વાત કરીએ તો મેપમાં જોઈ શકાય અહીં આવેલું છે ઓડિશા, જે વેસ્ટ બેંગાલ, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ સાથે સરહદ ધરાવે છે. ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર, રાજ્યપાલ છે ગણેશી લાલ, મુખ્યમંત્રી છે નવીન પટનાયક, જિલ્લાઓ છે 30, લોકસભાની સીટ છે 21 અને રાજ્યસભાની સીટ છે 10. ત્યારબાદનો 57મો પ્રશ્ન, તાજેતરમાં કોને દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે? તો તેના જવાબમાં આવશે વહીદા રહેમાન. ત્યારબાદનો 58મો પ્રશ્ન, તાજેતરમાં વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વને ભારતનું 54મું ટાઈગર રિઝર્વ ઘોષિત કરવામાં આવ્યું, તે કયા રાજ્યમાં આવેલું છે? તો તેના જવાબમાં આવશે તે આવેલું છે મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશ સરકારે વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વનું અનાવરણ કર્યું છે,
જે રાજ્યનું 7મું અને ભારત 54 ટાઈગર રિઝર્વ છે. આ ટાઈગર રિઝર્વ કોર વિસ્તારમાં લગભગ 1414 ચોરસ કિલોમીટર અને બફર ઝોનમાં 925.12 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી અને વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આ વર્ષે જુલાઈમાં બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર દેશમાં સૌથી વધુ વાઘ મધ્યપ્રદેશમાં છે અને ત્યારબાદ કર્ણાટક અને ઉત્તરાખંડમાં છે. વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશના સાગર, દમોહ અને નરસિંહપુર જિલ્લામાં ફેલાયેલું છે. મેપમાં આપણે જોઈ શકીએ અહીં આવેલું છે મધ્યપ્રદેશ, જે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે. મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, જિલ્લાઓ છે 53, લોકસભાની સીટ છે 29 અને રાજ્યસભાની સીટ છે 11. ત્યારબાદ 59મો પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુલ સેલ બસને લીલી ઝંડી બતાવવામાં આવી? તેના જવાબમાં આવશે હરદીપસિંહ પુરી. 25 સપ્ટેમ્બર 2023ના રોજ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ દિલ્હીમાં કર્તવ્ય પથ પર ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુલ સેલ બસનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતની મહત્વાકાંક્ષા હાઇડ્રોજન ઉત્પાદન અને નિકાસનું વૈશ્વિક હબ બનવાની છે. ગ્રીન હાઇડ્રોજન મિશનનો હેતુ ભારતમાં ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે. હાઇડ્રોજનમાં ભારતના ઉર્જા લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાની અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની ક્ષમતા છે. ત્યારબાદનો 60મો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના કોંગથોંગ ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે ઘોષિત કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે મેઘાલય. વિશ્વ પ્રવાસન દિવસ 2023ના અવસર પર વિશ્વ પ્રવાસન દિવસ જે છે એ 27 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. તો તેના અવસર પર મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના કોંગથોંગ ગામે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રવાસન પુરસ્કારોમાં શ્રેષ્ઠ પ્રવાસન ગામ 2023નું પ્રતિષ્ઠિત શીર્ષક જીતીને એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ હાંસિલ કર્યું છે. આ પુરસ્કારોનો હેતુ સ્વસ્થ સ્પર્ધાને ઉત્તેજન આપવા અને સમગ્ર દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. અને આ ગામને વિસલિંગ વિલેજ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો 61મો પ્રશ્ન, તાજેતરમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2023માં ભારત કેટલામાં ક્રમે રહ્યું? તો તેના જવાબમાં આવશે ભારત રહ્યું 40મા ક્રમે અને આ ઇન્ડેક્સમાં પહેલા સ્થાન પર છે સ્વિટ્ઝરલેન્ડ. ત્યારબાદનો 62મો પ્રશ્ન, તાજેતરમાં વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ રિપોર્ટ 2023માં ભારત કેટલામાં ક્રમે રહ્યું? તો તેના જવાબમાં આવશે 56મા ક્રમે. 64 દેશોમાંથી ભારત 56મા ક્રમે રહ્યું છે અને આ રેન્કિંગમાં પણ સ્વિટ્ઝરલેન્ડ પહેલા સ્થાને રહ્યું છે. આગળનો જે પ્રશ્ન હતો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ, એમાં કુલ 132 દેશોમાંથી ભારત જે છે એ 40મા ક્રમે રહ્યું હતું. ત્યારબાદનો 63મો પ્રશ્ન, તાજેતરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઇવેન્ટ સમાચારોમાં રહી તે ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવશે 28 સપ્ટેમ્બર 2003. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20મી વર્ષગાંઠ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદની સાયન્સ સિટી ખાતે આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ યોજાઈ હતી, જે છેલ્લા 2 દાયકામાં વાયબ્રન્ટ ગુજરાતમાં નોંધપાત્ર પરિવર્તનનું સાક્ષી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત 2 દાયકા પહેલા 28 સપ્ટેમ્બર 2003ના રોજ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી માર્ગદર્શન હેઠળ થઈ હતી. ત્યારબાદનો 64મો પ્રશ્ન, તાજેતરમાં ઓસ્કાર 2024 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે કઈ ફિલ્મનું નામ આપવામાં આવ્યું છે? તો તેના જવાબમાં આવશે 2018 એવરીવન ઇઝ હીરો. આ ફિલ્મ જે છે એ મલયાલમ ભાષાની ફિલ્મ છે અને તેના ડાયરેક્ટર છે જ્યુડ એન્થોની જોસેફ. ત્યારબાદનો 65મો પ્રશ્ન, તાજેતરમાં દેશના પ્રથમ કાર્ટોગ્રાફી મ્યુઝિયમનું મસૂરીમાં ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે સતપાલ મહારાજ, એટલે કે આન્સર બી. હવે મસૂરી જે છે એ ઉત્તરાખંડમાં આવેલું છે. ઉત્તરાખંડના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી સતપાલ મહારાજે વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ઉત્તરાખંડના મસૂરીના મનોહર નગરમાં જ્યોર્જ એવરેસ્ટ કાર્ટોગ્રાફી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું.
कार्टोग्राफी ए नक्शा बनावानुं विज्ञान अने कला छे। तेमां नक्शानी रचना, अर्थघटन अने अभ्यासनो समावेश थाय छे, जे विविध प्रतीकों अने रंगोनो उपयोग करीने पृथ्वीनी सपाटी अथवा अन्य अवकाशी पदार्थोनुं प्रतिनिधित्व करे छे। ત્યારબાદનો 66મો પ્રશ્ન, તાજેતરમાં કોણ ટાટા એડવાન્સ સિસ્ટમ્સના ચેરમેન બન્યા? તો તેના જવાબમાં આવશે બનમાલી અગ્રવાલ। ત્યારબાદનો 67મો પ્રશ્ન, તાજેતરમાં કોને ગણિતમાં 2023નું શાસ્ત્ર નામાનુજન પુરસ્કાર મળ્યું? તો તેના જવાબમાં આવશે રૂઈ કિસાંગ ઝાંગ, એટલે કે આન્સર સી। રામાનુજન પુરસ્કારનું નામ પ્રસિદ્ધ ભારતીય ગણિતશાસ્ત્રી શ્રી નિવાસન રામાનુજનના નામ પરથી રાખવામાં આવ્યું। તે એવા વ્યક્તિઓને આપવામાં આવતો પુરસ્કાર છે જેમણે ગણિતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય। રામાનુજન પુરસ્કાર સામાન્ય રીતે ગણિતશાસ્ત્રીઓ, સંશોધકો અથવા વિદ્વાનોને આપવામાં આવે છે જેમણે ગણિતના ક્ષેત્રમાં અસાધારણ પ્રતિભા અને સિદ્ધિઓ દર્શાવી હોય। ત્યારબાદનો 68મો પ્રશ્ન, તાજેતરમાં એએસસીઆઈના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે સોગત ગુપ્તા। મેરિકો લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સોગત ગુપ્તાને સ્વનિયમનકારી સંસ્થાની બોર્ડ મિટિંગમાં એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। બેનેટ કોલમેન એન્ડ કંપની લિમિટેડના ચેરમેન પાર્થ સિન્હાને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જો વાત કરીએ તો તે ભારતમાં જાહેર ઉદ્યોગની સ્વૈચ્છિક સ્વનિયમનકારી સંસ્થા છે અને તે પ્રિન્ટ, ટીવી, રેડિયો, હોર્ડિંગ્સ, એસએમએસ, ઇમેલ્સ, ઇન્ટરનેટ અને વેબસાઇટ્સ, પ્રોડક્ટ પેકેજિંગ, બ્રોશર્સ, પ્રમોશનલ મટીરિયલ્સ અને પોઈન્ટ ઓફ સેલ્સ મટીરિયલ્સ વગેરે જેવા તમામ માધ્યમોની ફરિયાદોની તપાસ કરે છે। આ સંસ્થા એ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન એડવર્ટાઇઝિંગ સેલ્ફ રેગ્યુલેશનની એક્ઝિક્યુટિવ કમિટીનો એક ભાગ છે। ત્યારબાદનો 69મો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ટેલ ઇન્ડિયાના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે ગોકુલ સુબ્રમણ્યમ। ત્યારબાદનો 70મો પ્રશ્ન, તાજેતરમાં આઈસીસીઆરનો ચોથો ઇન્ડો લેટિન અમેરિકા કલ્ચરલ ફેસ્ટિવલ કયા શહેરમાં આયોજિત થયો? તો તેના જવાબમાં આવશે ન્યૂ દિલ્હી। આઈસીસીઆરની જો વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ। તેના પ્રેસિડેન્ટ છે વિનય સહસ્ત્રબુદ્ધે। અને ડાયરેક્ટર જનરલ છે કુમાર તુહિન। ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન એ નવી દિલ્હીમાં ઇન્ડો લેટિન અમેરિકા કલ્ચરલ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ શરૂ કરી છે। આ ફેસ્ટિવલ કોલંબિયા, ઇક્વાડોર અને ચીલીના કલાકારોને તેમની પ્રતિભા અને સાંસ્કૃતિક વારસો દર્શાવવા માટે એકસાથે લાવે છે। આ બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોલંબિયા, ઇક્વાડોર અને ચીલીના કુલ 34 કલાકારોએ સક્રિયપણે ભાગ લીધો હતો। હવે તમને અહીં સપ્ટેમ્બર મહિનાના મહત્વના દિવસોની યાદી આપેલી છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ તમારા માટે મોસ્ટ હેપી બની રહે। તો આમ અહીં આપણે આજે સપ્ટેમ્બર મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નો જોયા। હવે આ પ્રશ્નોની તમારે પીડીએફ જોઈતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ પર તમને મળી જશે અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।